સાચી વાત છે અને સૌથી પહેલા પેલી તારીખ પે તારીખની મારે વાત કરી લેવી છે કારણ કે અમારા ભી થોડા કેસીસ ચાલે છે એટલે મને ખબર છે કે તારીખ પે તારીખમાં સૌથી વધારે શું થાય છે ભલે બેને બીજા એક્ઝામ્પલ્સ આપ્યા જજ પાસે સ્ટેન્ડર્ડ નથી આ તો થોડી બહુ દૂરની વાત છે મેં એવા એક્ઝામ્પલ્સ બહુ વધારે જોયા નથી જ્યારે હું પ્રેક્ટિકલી જઉં છું પણ સૌથી વધારે જોયું છે કે બંને લોયરો એકબીજાને ભલાઈમાં એક આજે આ લોયર માગે કે કંઈક કોઈ એક્સ વાય ઝેડ રીઝન આપી દે કે ભાઈ એને વહિયાત જેવા રીઝન હોય એટલે કંઈ કંઈ રીઝનમાં ઠોસ બી ન હોય કે ભાઈ તારીખ બીજા દિવસે બીજો લોયર માંગે તારીખ અને મેં બહુ ઓછા કેસમાં જોયો છે કે આયો નથી આવતો આયો તો ભાઈ ત્યાં હુકમ કરેલા આયો હોય તો આવું જ પડે એવું નથી બહુ રેર કેસમાં લખે કે ભાઈ હું બંદોબસ્તમાં છું યા હું કઈ બીજામાં છું એટલે કમિંગ બેક ટુ તારીખ પે તારીખ થાય છે કોણ લોયર્સ જ તારીખ પે તારીખ અપાવે છે એગ્રી નથી એ લોકો પોસિબલ જ નથી તમે બોલ્યો આમ છો તમે બોલ્યો ત્યારે હું ચૂપ બેઠી છું ને બેન તો યુ શુડ રિસ્પેક્ટ માય સ્પીચ નો હું તમને કઈ બોલું જોગવાઈ નો અભાવ છે રુઝાન બેન હું કમિંગ બેક ટુ જોગવાઈ નો અભાવ છે તારીખ પડવી નો જે પ્રપકાર એટલે કાયદાની જોગવાઈ છે બીજી વાત એટલે મિસયુઝ થાય છે એ હું કહેવા જાઉં છું ને બીજો પોઈન્ટ કે જ્યારે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ કમિટ થવો જોઈએ હવે અત્યારે એવી વાત છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસો કમિટ જ નથી થતા કારણ કે એ લોકો એમાં એના બી પોતાના જે ક્લાસિફિકેશનો છે કે આ કેસ ફાસ્ટ ટ્રેકમાં છે ને આ કેસ ના થાય એટલે કમિટ થતા જ પહેલા તો બહુ વાર લાગે છે એ બીજો પોઈન્ટ કહું છું અને ત્રીજો પોઈન્ટ કે જે તમે અત્યારે પૂછો તો પેરેન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી યુ આર 100% રાઈટ કે કોઈના બી મા બાપ હોય તમે વિસ્મેશાની વાત કરો કે આમના પેરેન્ટની વાત કરો કોઈના બી મા બાપ હોય એ લોકો તો ઈચ્છે જ કે ભાઈ મારો છોકરો બચે હવે એક્ઝામ્પલ લઈએ કે અગર લેટસ છે કે હું તો કહું છું બધાને પોતાનો કેસ ને ડિફેન્ડ કરવાનો હક બને છે પણ જ્યારે મા બાપને બી દેખાય છે અને બીજી વાત કે લેટસ છે કે કેમ લોયરો ઓબ્વિયસલી બધાને હક બને છે કે લોયર પાસે જઈને પોતાનો કેસ ડિફેન્ડ કરે પણ જ્યારે લોયરો જૂઠા સાચા કરે છે જૂઠી જાણ કે વિસ્મય કેસના તો તમે જોયું છે મોટા મોટા લોયરો હતા જેને કેટલા જૂઠા સાચા કર્યા છે ભગવાન જ બચાવે કેટલા જૂઠા સાચા કર્યા છે આ તો સારું હતું કે સામે જે એ લોકોનું પેલી 144 કે કઈ કલમમાં મેજિસ્ટ્રેટ સામે એ લોકો સામે લીધો હતું એટલે પેલો જે પલટી ખાધી જેને તો બી એ ફસી ગયો ના તો ઘણા કેસમાં તો એ લોકો પેલું મેજિસ્ટ્રેટ સામે લેતા જ નથી એટલે તમારી વાત સાચી છે પણ એ સામે મારે એવું કેવું છે કે ચલો મા બાપ તો એ લોકો તો પોતાના છોકરા માટે કરશે મરી જશે છોકરા માટે કારણ કે મા બાપ એ જ મા બાપ કહેવાય કારણ કે એ લોકોને બી ખબર છે કે ધે ડોન્ટ હેવ અ ચોઇસ બટ તમારા આપણા જે લોયર છે એ લોકો તો ના કેસ લેને કારણ કે તો હરડતું દેખાય છે કે આ એસિડ પડ્યો પેલા આટલા સીસીટીવી ના ફૂટેજ મોટી પ્રોબ્લેમ તો ત્યાં છે ને બેન જોગવાઈઓ જોગવાઈ નથી બેન જોગવાઈ નથી આમાં તમે સમજો અને આ વિશે આપણે ચર્ચા હજુ પણ આગળ વધારીએ તે પહેલા લઈશું બ્રેક